नमस्कार मित्रों, आज अपने धोरण 12 साइंसनु इंग्लिशनु पेपर सॉल्व करवा जई रह्या छीए कि जे बोर्डनी एग्जाम माटे मोस्ट टाइम भी छे। तो सौप्रथम अपने जोईए कि सेंटेंस से कया चैप्टर ने रिलेटेड छे। पहलू जे सेंटेंस से दे फीड देम प्रोटेक्ट फ्रॉम देर एनिमीज, तेओ तेमनु रक्षण करे छे दुश्मनोथी वगैरह खबड़ावे छे। तो ए कीडियो वाला लेसनमांथी छे, एटले फर्स्टनी अंदर आंसर आवशे सी आवशे बरोबर। त्यार पछी छे ही डिडंट इवन बॉदर टू लुक एट मी दिस टाइम, तेणे आ वक्ते मारी सामे जोयुं पण नहीं, एमां बी आंसर आवशे एडजस्टमेंट बराबर। त्यार पछी सेंटेंस थ्री छे, वेन लाइफ बिकम्स टू हेक्टिक वी केन एंड अप फीलिंग मेंटली टायर्ड इन नॉट्स, एटले थर्डनी अंदर ए आवशे। थर्डमां शुं आवशे? ए। पछी फोर छे आई फर्टिलाइज दैट फील्ड विथ हिट, तो फोरनी अंदर सी आवशे, नीड टू रीड वन वॉल्ट डिज्नी वालू है। त्यार पछी इट मीन्स दैट द लव प्रोग्राम इज सेटअप टू रन ऑन, तो फाइवनी अंदर बी आवशे एक्सटर्नल हार्ट्स, एट्ले बाह्य हृदय पर चालू थी गयो है। वॉल्ट डिज्नी वॉज सिक्सनी अंदर ए आवशे कॉम्प्लेक्स मैन। पछी सेवननी अंदर ए आवशे कि वॉट डज द माइंड हेल्प यू टू चूज रेशनल चॉइस, एट्ले तर्कबद्ध निर्णयों थे। पछी द मोस्ट फेरोसियस काइंड ऑफ एंड्स आर द ड्राइवर एंड्स, સૌથી ભયંકર કીડીઓ છે ડ્રાઈવર એન્ડ છે। ત્યાર પછી આવશે આપ સ્ટાંજા ઉપરથી જોઈ અને લખવાના છે આન્સર, વોટ વુડ કમ ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, માણસના હૃદય જીતવા માટે શું આવશે? તો માણસના હૃદય જીતવા માટે ઇન્યુમેરેબલ સોંગ્સ, એટલે અસંખ્ય ગીતો આવશે। વોટ નોલેજ હેડ ધ પોએટ નોટ હેડ સો લોંગ, કયું જ્ઞાન કવિને લાંબા સમયથી નથી, તો બરાબર। તો દસમામાં સી આવશે લેટેસ્ટ નોલેજ આવશે, અદ્યતન જ્ઞાન નથી। પછી ઇલેવનમાં ટુઅબ સીઝ, એટલે અટકવું થાય, અટકવું એટલે શું કહેવાય? સ્ટોપ કહેવાય બરાબર। ત્યાર પછી પોઈમની અંદર જો, પોઈમની અંદર શું કહે છે કે વેર ડઝ અ મેન સીટ, એટલે માણસ ક્યાં બેસે છે? તો નંબર 12ની અંદર એ આવશે ઓન અ સ્ટોની બેન્ક, એટલે પથરીલા કિનારે બેસે છે। પછી નંબર 13 છે ફાઇન્ડ ધ કરેક્ટ ફિગર ઓફ સ્વીચ, એમાં સી મેટાફોર, એટલે રૂપક છે। રૂપક રૂપક આપેલું છે ને માણસના દ્વારા, રૂપક સમજાયું છે એટલે મેટાફોર છે રૂપક। ચાલો ને પછી રીડ ધ પેસેજ અને આન્સર ધ ક્વેશ્ચન, આ પેરેગ્રાફ ઉપરથી આન્સર આવશે। ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ હેબિટ ઓફ ધ રેડ એન્ડ્સ, એટલે લાલ કીડીની ટેવ શું હોય છે? તો બી આવશે કીપ ધ બ્લેક એન્ડ્સ એ સ્લેવ, એટલે ગુલામ તરીકે રાખવા। વિચ ટાઈપ ઓફ એન્ડ્સ ઇઝ સ્મોલર ઇન સાઇઝ, કઈક પ્રકારની કીડી છે નાની હોય છે? તો બ્લેક એન્ડ નાની હોય છે। પછી વોટ ડૂ ધ રેડ એન્ડ્સ કેરી ઓફ ધ નેસ્ટ ઓફ ધ બ્લેક એન્ડ્સ, રેડ એન્ડ બ્લેક એન્ડના માળામાંથી શું લઈ આવે છે? તો એગ્સ, એટલે ઈંડા લઈ આવે છે। પછી નંબર 17 જો, સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ રિફર ટુ, એ શું બતાવે છે? એ ફ્લુઇડ ઓફ ધ બ્રેઇન, એટલે મગજનું પ્રવાહી, ખોપરીનું પ્રવાહી। સ્ટમક એગ ઇઝ ઇન્ડ્યુસ બાય સ્ટ્રેસ, ઓન સ્ટ્રેસથી ઉત્પન્ન થાય છે બરાબર। ત્યાર પછી યુ નીડ ટુ ડિલીટ ડેશ ફ્રોમ ઓલ ડિરેક્ટરી, બધી ડિરેક્ટરીમાંથી તમારે ડિલીટ કરવાની જરૂર છે, શું? તો સેલ્ફ ક્રિટિક, સ્વનિંદા, લઘુતા ગ્રંથિ। આઈ હેવ નો ડેશ ફોર માય ફ્રેન્ડ સક્સેસ ઇન એક્ઝામિનેશન, પરીક્ષામાં મારા મિત્રની સફળતા માટે મને કોઈ ગ્રજ, એટલે પક્ષપાત નથી, એટલે 20માં બી આવશે। વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ, એટલે ટૂંટ્યું વળી જતા હતા, ટુગેધર ઇન ધ બેડ એન્ડ હિયર ધ હોન્ટિંગ વિસલ ઓફ લોકોમેટિવ પાસિંગ ઇન ધ નાઇટ, લોકોમેટિવ એટલે એન્જિન છે। યુ કેન યુઝ ડેશ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ, મેન્ટલ સ્ટ્રેસ માટે તમે શું કરી શકો? તો 22ની અંદર એ છે સેલ્ફ હિપ્નોસિસ કરી શકે। પછી હેલ બાઉન્ડ નીચે 23માં જો, હેલ બાઉન્ડ એટલે દૃઢ નિશ્ચય થાય, દૃઢ નિશ્ચય એટલે ડિટર માઇન્ડ થાય, દૃઢ નિશ્ચય માટે। ત્યાર પછી બોઇસ્ટરસ, એટલે કદાચ એ એંગ્રી અથવા વાયોલેન્ટમાંથી છે, જરા ચેક કરી લેજો, એ 24 નંબર ચેક કરી લેજો। નંબર 25 છે એમ્બસ, એટલે હુમલો કરો, હુમલો કરો એટલે એટેક આવશે। પછી નંબર 26 છે યુ વોટ ટુ વર્ક હાર્ડર સ્પેશિયલી ફોર યોર વોકેબ્યુલરી, બરાબર। એ 26ની અંદર પણ થોડું ડાઉટફુલ છે, એટલે તમે એ અથવા બીમાંથી એક છે એ જોઈ લેજો। એકચ્યુઅલી વોટ ટુમાં એડવાઇસ અથવા સજેશન આવે છે, પણ એ આપ્યું નથી અહીંયા બરાબર, એટલે આ બી એ અથવા બીમાંથી આવશે, યાદ રાખજો। ચલો 27 જો, આઈધર લોર્ડ ક્રિષ્ન ઓર લોર્ડ શિવા કેન હેલ્પ અસ, આઈધર ઓર એવું છે,
आइधर ओर के ना इधर नोर आए एट्ले एनी कहवा ऑल्टरनेटिव चॉइस। दो शी रेन फास्ट शी मिस द ट्रेन, दो से विरोधाभास बतावे एट्ले कॉन्ट्रास्ट कहवा। त्यार पछी 29 में छे कंडीशन इन द पास से इंडिकेट कंडीशन, खाली कंडीशन से सॉरी। 29 में बी आंसर राइट छे के अनलेस यू स्टडी प्रॉपरली, एट्ले जो तमे योग्य अभ्यास न करो तो यू विल नॉट गेट गुड मार्क्स आवे। पछी 30 नी अंदर नो अदर प्लेयर ऑफ अवर स्कूल टीम इज सो एक्टिव एज क्रिस, बराबर बीजो कोई खिलाड़ी अपनी टीम में क्रिस जेटलो एक्टिव नहीं। 31 में से निराली स्पीक्स एज इफ शी हेड बीन अ लीडर, 31 में डी आंसर आवशे। आम तो एज इफ शी वेर आवे छे पण शी वेर नथी आप्युं एटले शी हेड बीन चाले, जहाँ वेर न आपेलो होय तो हेड बीन चालशे एटले डी लेवानुं छे। माय मधर इज सो ओवर केरिंग धेट शी डजंट अंडरस्टेन्ड मी, એટલે તે મને સમજતી નથી। પછી વેન હી વોઝ અ સ્કૂલ કેપ્ટન છે તો અનિશ યુઝ ટુ પ્લે ક્રિકેટ આવશે, યુઝડ ટુ પછી વી વન આવશે, મુખ્ય ક્રિયાપદ યાદ રાખજો। ચાલે ને પછી ખુશ છે ઇઝ હેવ યુ બોટ સચ ડિક્શનરી બિફોર, એટલે આવી ડિક્શનરી તે પહેલાં ખરીદી છે તો 34ની અંદર સી આવશે યસ ઇટ ઇઝ ધ સેમ ડિક્શનરી એઝ આઈ માય બ્રધર હેઝ, ધ સેમ એઝ અને સચ એઝ છે એ ટોકિંગ અબાઉટ થિંગ કે પર્સન આવશે। મનન સેઝ વાય ડીડ યુ ગો ટુ યુએસએ, તું શા માટે યુએસએ ગયો હતો, પર્પઝ એટલે હેતુ દર્શાવે છે અને હેતુ દર્શાવે એટલે આઈ વેન્ટ ટુ યુએસએ ટુ અર્ન ફોરેન લેંગ્વેજ, ફોરેન ડિગ્રી મેળવવા માટે ગયો હતો, ટુવાળું ક્રિયાપદ આવે બરાબર, શું આવે ટુવાળું ક્રિયાપદ, ચાલો તો બી આવશે। અલાપ સેઝ હાઉ મચ વોટર ડુ યુ ડ્રિંક ઇન અ ડે, એક દિવસમાં કેટલું ડ્રિંક પાણી પીવે છે એ આવશે, આઈ ડ્રિંક વોટર મોર દેન યુ, એ કમ્પેરિંગ એટલે ડિગ્રીનું વાક્ય છે। ચાલે ને પછી છે ક્રિસ સેઝ આઈ એમ ડાઉન ટુ ડે, એટલે આજે હું થોડો હતાશ છું, એને ખુશી સજેશન આપે છે કે બેટર કન્સલ્ટ ડૉક્ટર, એટલે ડૉક્ટરનો સંપર્ક કરી લે તો વધારે સર। પછી વન્સ આઈ સો અ ટેરિબલ સીન, એટલે મેં એકવાર અદ્ભુત દૃશ્ય જોયું હતું, વેર ધ એમ્બ્યુલન્સ વોઝ કોલ્ડ ફોર હેલ્પ, કે જે એમ્બ્યુલન્સ મદદ માટે બોલાવાની હતી, બોથ ધ ઇન્જર્ડ ચિલ્ડ્રન એન્ડ ધ ડ્રાઈવર વર ટેકન ટુ ધ હોસ્પિટલ ઇમિડિયેટલી, આ બધા લોકોને હોસ્પિટલ તરત જ લઈ જવામાં આવ્યા હતા, એ પેસિવ વોઇસમાં છે। પછી 41ની અંદર બી આન્સર આવશે, 41માં શું આવશે તો કે બી બરાબર। પછી 42 એમાં વાક્ય મિનિંગફુલ બનાવવાનું છે, 42માં સી આન્સર આવશે, આ સી બરાબર। ધ ફોલોઈંગ બિહેવિયર વોઝ નોટિસ બાય અ સાયન્ટિસ્ટ હુ વોઝ સ્ટડિંગ વોઝ મેકિંગ અ સ્ટડી ઓફ એન્ડ્સ, એમ આવશે। ચાલ પછી આવશે 43ની અંદર બી આન્સર આવશે, વોલ્ટ વોઝ ધ સેન્ટ્રલ ફિગર ઓફ ધ કંપની ફોર ઓલ ક્રિએશન્સ। પછી શ્વેતા વેન્ટ દુબઈ ફોર પરફોર્મિંગ ક્લાસિકલ ડાન્સ, 44માં બી આવશે કે વાય ડીડ શ્વેતા ગો દુબઈ, જય ઓલવેઝ વોક્સ ટુ ફિટ હિઝ બોડી, તો 45માં સી આવશે કે શા માટે તે ચાલે છે, અથવા તો વોટ ડઝ સે ઓલવેઝ ડુ ટુ ફિટ હિઝ બોડી બરાબર છે, શું કરે છે યાર, વાય ની સોરી શું કરે છે। બસ સમર્થ એન્ડ મનન આર પ્લેઇંગ ઇન્ડોર ગેમ્સ, 46માં એ આવશે કે હુ આર પ્લેઇંગ ઇન્ડોર ગેમ્સ, એટલે કોણ આ ઇન્ડોર ગેમ્સ રમી રહ્યું છે। પછી ખ્યાતિ ઇઝ સો કેરિંગ, એમાં 47ની અંદર બી વાક્ય સાચું છે કે ખ્યાતિ ઇઝ સો કેરિંગ દેટ શી વિલ હેલ્પ ધ નીડી, 48માં ડી સાચું છે, વિવેક ઇઝ ટુ નોટી નોટ ટુ ડિસ્ટર્બ અસ, એટલે વિવેક એટલો બધો તોફાની છે કે કોઈ પણને ડિસ્ટર્બ કરી શકે, જો નોટ ના આપ્યો હોય તો મિનિંગ નકાર થાય છે, નોટ આપી દે તો મિનિંગ હકાર થાય, યાદ રાખજો, કોઈ પણને નુકસાન કરી શકે। 49 છે ઇન્સ્પાઇટ ઓફ ફળો, 49માં એ સાચું છે કે ઇન્સ્પાઇટ ઓફ બિંગ એન એન્જિનિયર હી કુડન કન્સ્ટ્રક્ટ અર્થક્વેક પ્રૂફ બિલ્ડિંગ, એન્જિનિયર હોવા છતાં પણ તે અર્થક્વેક પ્રૂફ બિલ્ડિંગ બનાવી શક્યો નહીં। 50ની અંદર એ છે વી યુઝ ટુ રીડ તેનાલી રામન ઇન અવર ચાઇલ્ડહુડ ડેઝ, ત્યાર પછી પાર્ટ બી પણ આપેલો છે એ તમે સોલ્વ કરજો જાતે, અને ન આવડે તો તમે મને પૂછી શકો બરાબર, હું તમને બે પ્રશ્નો ગ્રામરના કરાવી દઉં છું, એટલે ધ્યાન રાખો ગ્રામરની અંદર।
આમાં વિરામચિહ્નો ઉદાહરણ આંકડા કાઢીને સમરી લખવાની આવશે. એક માર્ક ટાઇટલનો છે અને ચાર માર્ક સમરીના છે. ગમે તે 3 થી 6 વાક્યો લખશો તમને માર્ક્સ મળશે. બરાબર, ચાલે. ડુએસ ડાયરેક્ટરીમાં જો, વી સેલિબ્રેટેડ ધ ઇન્ડિપેન્ડન્સ ડે ઓન 50th ઓગસ્ટ. બરાબર, એટલે એનું પેસિવ વોઇસમાં બનાવવાનું છે કે ધ ઇન્ડિપેન્ડન્સ ડે વોઝ સેલિબ્રેટેડ બાય અસ ઓન 50th ઓગસ્ટ. ધ ચીફ ગેસ્ટ હોઇસ્ટેડ ધ ફ્લેગ. ધ ફ્લેગ વોઝ હોઇસ્ટેડ બાય ધ ચીફ ગેસ્ટ શાર્પ 7 in the morning. સમ ઓફ ધ સ્ટુડન્ટ્સ હેડ પરફોર્મ વેરિયસ પેટ્રિયોટિક સોંગ્સ એન્ડ સીન્સ. તો વેરિયસ પેટ્રિયોટિક સોંગ્સ એન્ડ સીન્સ હેડ બીન પરફોર્મડ બાય સમ ઓફ ધ સ્ટુડન્ટ્સ. પછી મિસ્ટર જોસેફ સર્વડ ઇન ધીસ કંપની ફોર મેની યર્સ. સર્વડ હોય તો એનું હેઝ બીન સર્વિંગ કર્યું છે. તો હેવ કે હેઝ પ્લસ બીન આઈએનજી યાદ રાખવાનું. પરફોર્મડ છે તો હી હેઝ બીન પરફોર્મિંગ કરવાનું છે. તો વર્કર્સ શોડ છે તો વર્કર્સ હેવિંગ સોરી હેવ બીન શોઈંગ. હેવ બીન શોઈંગ કરી દેવાનું. શોડની જગ્યાએ હેવ બીન શોઈંગ કરી દેવાનું છે. બરાબર. ઇન્ડાયરેક્ટ સ્પીચ જો, કશિશ સેઝ હાય હની હાવ આર યુ ટુડે. તો કશિશ આસ્ક હની હાવ શી વોઝ ધેટ ડે. હની રિપ્લાયડ ધેટ શી વોઝ ફાઇન બટ વેરી બિઝી ધેટ ડે. કશિશ આસ્ક અગેઇન ઇફ શી નીડેડ હર સપોર્ટ ટુ મેક હર ટાસ્ક અ લિટલ ઇઝી. ઓકે, હની રિપ્લાયડ નેગેટિવલી એન્ડ રિક્વેસ્ટેડ ટુ લેટ હર મેનેજ હર સેલ્ફ. પછી તમારે આની ઉપરથી સેન્ટન્સ બનાવવાના છે. સ્ટ્રેસ, ધીઝ આર ધ સ્ટ્રેસ મેનેજમેન્ટ એસ્પેક્ટ્સ, એટલે પાસાઓ, પરિબળો કહેવાય. બરાબર. તો ટેક રિસ્પોન્સિબિલિટી, એટલે જવાબ લો. યુ શુડ બી અવેર, યુ શુડ બી કરેજિયસ, અથવા યુ શુડ હેવ કરેજ, યુ શુડ એક્સેપ્ટ ધ ચેલેન્જ, યુ શુડ બી ફ્લેક્સિબલ, યુ શુડ ડૂ મેડિટેશન, યુ શુડ લીવ અ બેલેન્સ લાઈફ સ્ટાઇલ એન્ડ યુ શુડ ડૂ ફિઝિકલ એક્ટિવિટી. બરાબર. એન્ડ યુ શુડ નોટ વેસ્ટ ટાઈમ ને એવું બધું કરી દેવાનું. ચાલો એસે જોઈ લો અને પછી એસેમાં 3માંથી 1 લખવાનો છે. ગમે તે લખશો તો માર્ક્સ મળશે, પરંતુ તમે અલગ પ્રકારના વાક્યો લખો, સુવિચાર કહેવા, બરાબર, પ્રોવર્બ એટલે કહેવત વગેરે, તો સારા માર્ક્સ મળશે. પછી કમ્પલસરી એક એપ્લિકેશન ફરજિયાત કરી દેજો. એપ્લિકેશનના અથવામાં સ્પીચ છે. બરાબર, એપ્લિકેશન ખાસ કરજો અને રિપોર્ટનું ઇમેલનું ફોર્મેટ કરી નાખજો. અને ફોર્મેટ પ્રમાણે ઉપર નીચેનું ખાલી લખશો તો માર્ક નહીં મળે, પણ આખો ઇમેલ લખો. વચ્ચે ભલે ખોટું હોય, બનાવીને લખેલું હોય, પણ આખું લખશો તો જ માર્ક મળશે. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. વિડીયો ગમે તો શું કરવાનું એ હું તમને ન કહું, બીકોઝ યુ આર ગ્રેટ ગુઝુ ગાઈઝ.